चलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 चेप्टर नंबर 1 पूर्णांक संख्याओ विषे माहिती મેળવવાની છે। ગયા વર્ષે ધોરણ 6 સુધી તમે પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી લઈ લીધી, પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવી લીધી હતી। હવે તમારે આગળ પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવવાની છે। તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યા શું છે એ જાણવા માટે તમારે સૌપ્રથમ પહેલા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવવી પડશે, જે તમારે ગયા ધોરણમાં આવી ગઈ છે। તો આપણે પહેલા એના ઉપર થોડું ધ્યાન દોરી દઈએ। ચલો પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા ગણતરી કરતા હોય ને આપણે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। ગણતરી મીન્સ કે તમે ક્લાસમાં બેઠા અને મેડમ તમને એમ પૂછે કે બાળકો, એક કોઈ એક છોકરાને ઊભા કરે અને એમ પૂછે કે બાળકો ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે, તો તમે ગણતરી ક્યાંથી કરો? તો કે 1 2 3 4 5 6 એમ આગળ વધતા છો, બરાબર? તો એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા। એટલે કે જે સંખ્યામાં, જે સંખ્યામાં 1 2 3 4 એમ આગળ વધતો છે, જે સંખ્યામાં 1 2 3 4 ડોટ 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 આગળ વધતું જ જશે, એનો કોઈ છેડો આવતો નથી, અનંત સુધી છે। અનંત એટલે કે એનો કોઈ છેડો નથી, અંત જ નથી, એટલા માટે એને શું આગળ ડોટ ડોટ આવી જાય છે, બરાબર? પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગણતરીની સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ શું છે? બીજું નામ તો કે ગણતરીની સંખ્યા। કેમ ગણતરીની સંખ્યા? કારણ કે આપણે ગણતરી કરવા માટે શરૂઆત ક્યાંથી કરીએ? 1 થી 1 2 3 4 એમ તમે આગળ વધતા જાઓ છો, તમને આગળ ને આગળ આંકડા મળતા જાય છે, બરાબર બાળકો? આ તમને પરીક્ષામાં પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ તો કે ગણતરીની સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યા માટે સંજ્ઞા કઈ છે એ તમારે જોવાનું છે। તો પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા, પ્રાકૃતિક સંખ્યા નહીં કહેવી અને આપણે કહેવું કે એની સંજ્ઞા શું છે, તો સંજ્ઞા કઈ આવશે? તો કે કેપિટલ એન। શું આવશે? કેપિટલ એન, બરાબર? હવે આગળનો પોઈન્ટ છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? તો કે 1। કેમ 1 આવશે? કારણ કે શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી। પછી તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ આંકડા કેવા થતા જાય? મોટા થતા જાય છે। એટલા માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1। અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, બાળકો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે? નહીં મળે। કેમ? કારણ કે એનો કોઈ અંત નથી, એ અનંત સુધી વિસ્તરેલી છે, એટલા માટે મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી। કારણ કે એ કેવી છે? અસંખ્ય છે। પડી ગઈ બાળકો ખબર? પ્રાકૃતિક સંખ્યાને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગણતરીની સંખ્યા। એની સંજ્ઞા કઈ? તો કે એન। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1। મોટી સંખ્યા મળતી નથી। આ બધા પોઈન્ટ તમારે પરીક્ષામાં એક એક ગુણમાં તમને પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાય, વિકલ્પમાં પૂછાય, તમારે નોટ ડાઉન કરવાના છે। ચલો આગળ હવે આપણે જોવાનું છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા તમે ધોરણ 6 માં ભણી ગયા, બરાબર ને? ચલો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા એટલે કે જે સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા તો આવે, પ્રાકૃતિક સંખ્યા 1 2 3 તો 4 આવવાની છે, પણ એની સાથે બીજું શું આવશે? શૂન્ય। એટલે કે જે સંખ્યામાં શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા, બરાબર, શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ, પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા સમાયેલી હોય છે। હવે પૂર્ણ સંખ્યાને સંજ્ઞા કઈ છે? પૂર્ણ સંખ્યાની સંજ્ઞા તો કે કઈ છે? ડબલ્યુ, કેપિટલમાં ડબલ્યુ। પછી જેમ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, એવી જ રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? તો કે 0। કેમ? કારણ કે શરૂઆત ક્યાંથી થાય?
जीरो थी बराबर बाळको आमां शुं आवशे जीरो एक बे त्रण एम आगळ वधतुं जाय बराबर तो शुरुआत क्या थी थई जीरो थी जीरो जीरो करता एक मोटा आवी जाय एटले माटे सौथी नानी कई आवशे जीरो अने सौथी मोटी पूर्ण संख्या मळे छे नहीं केम कारण के पूर्ण संख्या पण केवी छे असंख्य छे पूर्ण संख्या केवी छे असंख्य पूर्ण पण असंख्य छे प्राकृतिक पण असंख्य छे હવે તમને આ બંને ટોપિક યાદ રહી ગયા હશે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે 0 સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી આ બંને પોઈન્ટ પ્રાકૃતિકના અને પૂર્ણના એ તમને ખાલી જગ્યામાં ખરાખોટામાં બંનેમાં પૂછાય છે એટલે તમારે કમ્પલસરી અહીંયા જે લખાવવામાં આવે છે તે વ્યવસ્થિત સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે આ અત્યારે તમારે પૂર્ણ સંખ્યા એ તમારો અત્યારે બેઝિક પાયો છે આ चैप्टर विषे माहिती तमारे आठमा धोरणमा नवमा धोरणमा जारे भणवानुं आवशे त्यारे आना विषे वधारे माहिती मेळवानी आवशे अत्यारे तो तमारे पायो पाको करवानो छे बराबर बाळको चलो हवे प्राकृतिक संख्या आवी गई पूर्ण संख्या आवी गई हमें कई आवशे तो के पूर्णांक संख्या पूर्णांक संख्या चलो हवे जे आपणे शीखवानी छे आ पूर्णांक संख्या कोने कहेवे तो पूर्णांक संख्या એટલે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક પણ આવી જાય અને પૂર્ણ પણ આવી જાય મીન્સ કે 0 1 2 3 4 એ સંખ્યા તો બની એ કેવી છે ધન સંખ્યા પ્લસ છે એટલે પૂર્ણાંક સંખ્યાનો શું આવશે ઋણ સંખ્યા શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં શું આવે તો કે જે સંખ્યામાં धन पूर्णांक शून्य अने ऋण पूर्णांक नो समावेश ऋण पूर्णांक नो समावेश बराबर बाळको जे संख्या में धन पूर्णांक शून्य अने ऋण पूर्णांक नो समावेश हवे धन पूर्णांक कोने कहेवाय तो धन पूर्णांक एटले के जे संख्या नी आगळ प्लस आवे ने એને ધન પૂર્ણાંક કહેવાય પ્લસ આપેલા હોય તો પણ ભલે ની આપેલા હોય તો પણ ભલે પ્લસ 1 છે પ્લસ 2 છે પ્લસ 3 છે એને ધન પૂર્ણાંક બનશે અને ઋણ પૂર્ણાંક કોને બનશે તો કે જે પૂર્ણાંકની આગળ માઇનસ ની નિશાની આવે ને એને ઋણ પૂર્ણાંક બનશે એટલે મીન્સ કે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 એમ આગળ વધતું જાય બરાબર હવે આપણે પાસે એક વધારાનો શૂન્ય છે તો શૂન્ય શું આવશે शून्य ए नथी ऋण पूर्णांक के नथी धन पूर्णांक शून्य ए धन के ऋण पूर्णांक नथी शून्य धन पूर्णांक मा पण नथी आवतो अने ऋण पूर्णांक मा पण नथी आवतो बराबर बाळको चलो हवे प्राकृतिक संख्या पूर्ण संख्या अने पूर्णांक संख्या हवे तमने आ खबर पड़ी गई હશે હવે આપણે જે શીખવાનું છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ સંખ્યા રેખા પર નિરૂપણ તમે ગયા ધોરણ 6 માં સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા શીખી ગયા એમાં તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે સરવાળા બાદબાકીના દાખલા આવતા હતા બરાબર અત્યારે તમારે સંખ્યા રેખા પર અપૂર્ણાંક સંખ્યાને કેવી રીતે નિરૂપણ કરવાની એ તમારે જોવાનું છે તો તમને બધા બાળકોને સંખ્યા રેખા દોરતા તો આવડે છે સંખ્યા રેખા દોરવા માટે હંમેશા ફૂટપટીનો જ ઉપયોગ કરવાનો બરાબર આ આપણી થઈ ગઈ સંખ્યા રેખા હવે સંખ્યા રેખાની મધ્યમાં શું આવશે શૂન્ય શું આવશે શૂન્ય અને શૂન્ય ક્યાં આવશે તો કે મધ્યમાં બરાબર હવે હવે જો બાળકો શૂન્ય આપણું વચ્ચે છે તો વચ્ચે છે શૂન્યની આ બાજુ એટલે કે આપણો ડાબો હાથ છે તો ડાબી બાજુ કઈ સંખ્યા આવશે તો કે ઋણ પૂર્ણાંક બરાબર શૂન્યની ડાબી બાજુ કયા પૂર્ણાંક આવશે તો કે ઋણ એટલે કે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 એમ આગળ વધતું છે બરાબર માઇનસ 4 હવે ડાબી બાજુ આવી ગઈ તો હવે સામેની બાજુ કઈ આવશે તો કે જમણી બાજુ
तो जमणी बाजू क्या पूर्णांक वध्या? तो ऋण पूर्णांक आवी गया, शून्य आवी गया, तो हवे क्या पूर्णांक आवशे? तो के धन, एक, बे, त्रण, चार, एम आगळ वधतुं जाय छे। बराबर, हवे हवे जे पॉइंट ध्यान राखवानो छे ए याद राखो। शून्य संख्या रेखानी मध्यमां आवे छे तो तमने खबर पड़ी गई, शून्यनी डाबी बाजू ऋण पूर्णांक आवे अने शून्यनी जमणी बाजू क्या पूर्णांक आवे छे? धन पूर्णांक। बराबर, हवे शून्यनी जमणी बाजू जे धन पूर्णांक आवे, शून्यनी जमणी बाजू क्या पूर्णांक? तो के धन पूर्णांक। बराबर, धन पूर्णांक आवे अने धन पूर्णांक जेम जेम आगळ वधशे एम केवा थता जाय? मोटा, એટલે કે એક કરતા બે કેવા? મોટા, બે કરતા ત્રણ? મોટા, ત્રણ કરતા ચાર? મોટા, ચાર કરતા પાંચ કેવા? મોટા। તો જેમ જેમ તમે આગળ વધશો એમ એમ ધન પૂર્ણાંક કેવા થતા જશે? મોટા। અને એવી જ રીતે શૂન્યની ડાબી બાજુ કયા પૂર્ણાંક આવે? તો કે ઋણ પૂર્ણાંક। શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક, અને ઋણ પૂર્ણાંક જેમ જેમ આગળ જતા જશે જમણી બાજુ જો મોટું થતું જાય તો ડાબી બાજુ કેવું થતું જાય? નાનું। તો ઋણ પૂર્ણાંક કેવા થતા જશે? નાના। જો માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર જેમ આગળ વધો એમ નાના થતા જાય। એટલે કે જો માઇનસ એક અને માઇનસ બે ની સરખામણી કીધી હોય તો ધન પૂર્ણાંકમાં એક અને બે ની કીધી હોય તો આપણે કોને મોટા કહીએ? બે ને। અહીંયા ધનમાં બે ને મોટા કહેવાય, પણ ઋણમાં માઇનસ બે મોટા કહેવાય નહીં। માઇનસ બે એ માઇનસ એક કરતા કેવા છે? નાના। એટલે માઇનસ એક એ મોટા અને માઇનસ બે એ નાના। એવી જ રીતે તમને માઇનસ બે અને માઇનસ ત્રણ માં પૂછવું હોય તો માઇનસ બે એ મોટા અને માઇનસ ત્રણ એ નાના। જેમ જેમ તમે ડાબી બાજુ આગળ વધો એમ પૂર્ણાંક નાના થતા જાય, જેમ જેમ જમણી બાજુ આગળ વધો એમ પૂર્ણાંક કેવા થતા જાય? મોટા થતા જાય। બરાબર, હવે શૂન્ય કરતા ધન પૂર્ણાંક હંમેશા કેવા હોય? શૂન્ય કરતા ધન પૂર્ણાંક હંમેશા મોટા હોય। શૂન્ય કરતા ધન પૂર્ણાંક કેવા? મોટા। અને એવી જ રીતે શૂન્ય કરતા ઋણ પૂર્ણાંક કેવા? તો કે નાના। બરાબર બાળકો, ચલો પડી ગઈ ખબર? હવે અહીંયા મેં તમને જે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખવાડ્યું છે, આ જે થિયરી તમને લખાવડાવેલી છે તમારે કમ્પલસરી સારા અક્ષરે નોટમાં વ્યવસ્થિત લખવાની રહેશે। હવે જે આપણે તમારે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી ભણવાના છે એ હવે હું તમને ચાલુ કરીશ। ચાલો ભણવાનું, પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી, પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી। ચલો બાળકો, પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી, સરવાળા બાદબાકી સાવ સહેલા છે, એના માટે તમારે એક જ કોષ્ટક યાદ રાખવાનું છે। તમે ચાર કોષ્ટકની નિશાની જે છે એ નિશાની યાદ રાખી લો એટલે તમારા બધાનો બેડો પાર। ચલો, ચાર નિશાની યાદ રાખવાની છે, એમાં આપણી પાસે એક નિશાની સરવાળા અને એક નિશાની બાદબાકી, ચાર નિશાની યાદ રાખવાની। ચલો બાળકો, આપણે સરવાળા બાદ પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી માટે જે ચાર નિશાની યાદ રાખવાની છે ને, ચાર નિશાની જો અહીંયા કોષ્ટકમાં દર્શાવું છું, પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, એટલે કે એક પૂર્ણાંક ધન, બીજો પૂર્ણાંક પણ ધન, એક પૂર્ણાંક ઋણ, બીજો પૂર્ણાંક પણ ઋણ, એક પૂર્ણાંક ધન, બીજો પૂર્ણાંક ઋણ, એક પૂર્ણાંક ઋણ અને બીજો પૂર્ણાંક ધન। તો હવે અહીંયા જોઉં બાળકો, આ બંને નિશાની પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, તો નિશાની કેવી છે? તો કે સરખી। બરાબર, અને એક વખત એક પૂર્ણાંક પ્લસ, એક પૂર્ણાંક માઇનસ, એક પૂર્ણાંક માઇનસ, એક પૂર્ણાંક પ્લસ, એટલે કે આ બંને જે નિશાની છે એ કેવી છે? તો કે અલગ અલગ। બરાબર, હવે અહીંયા જોજો,
प्लस प्लस बराबर शू थसे तो के प्लस એટલે કે પ્લસ 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 માઇનસ માઇનસ બરાબર શું થશે તો માઇનસ માઇનસ બરાબર પણ પ્લસ થશે એટલે કે જ્યારે પણ બંને પૂર્ણાંકની નિશાની સરખી બંને પછી પ્લસ હોય તોય ભલે અને બંને માઇનસ હોય તોય ભલે તો એ બંને સંખ્યાનો શું કરવાનો તો કે સરવાળો બરાબર હવે એવી જ રીતે બંને નિશાની અલગ પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ એટલે કે પ્લસ માઇનસ બરાબર શું થશે तो के माइनस अने माइनस प्लस बराबर શું થશે તો કે માઇનસ તો હવે અહીંયા જો નિશાની સરખી હોય સરવાળો આવે તો નિશાની અલગ અલગ હોય શું આવે તો કે બાદબાકી બરાબર હવે તમને સરવાળા અને બાદબાકીમાં તો ખબર છે પણ બાદબાકીમાં એક બીજો પોઈન્ટ એડ કરવાનો બાદબાકી હોય ત્યારે હંમેશા તેમાંથી બાદ કરવાનું મોટામાંથી નાનાને બાદ કરવાનું મોટામાંથી નાનું બાદ हमेशा जवाब मां मोटी संख्या नी निशानी आवे आ पॉइंट भूलवानो नहीं आ पॉइंट भूलो एटले तमारो दाखलो आखो भले साचो होय तो पण तमारो जवाब खोटो पड़े चलो हमें आना आपने उदाहरण जो उदाहरण जो सो એટલે તમને વધારે ખબર પડશે અહીં આપણી પાસે છે પૂર્ણાંક સંખ્યાના સરવાળા ચલો સરવાળા કીધા એટલે તમને ખબર જ હશે કે બે પૂર્ણાંક વચ્ચે શેની નિશાની મૂકી દેવાની તો કે પ્લસ ની પહેલો પૂર્ણાંક 5 છે બીજો પૂર્ણાંક 2 છે સરવાળો કીધો છે તો पांच बत्ता बे आ तो सादो पहला बीजा दोर में दाखलो आवे इनजी जेवो छे पांच ने बे तो के सात आवी गयो जवाब मोटी संख्या नी निशानी मोटा पांच छे पांच प्लस छे तो जवाब ए प्लस आवी गयो हवे एवी ज रीते बीजो दाखलो बीजा दाखला में तमने माइनस पांच आपेलो होय अने बीजो पूर्णांक आपेलो होय माइनस बे चलो बन्ने पूर्णांक वच्चे शेनी निशानी आवशे तो के प्लस नी माइनस पांच प्लस माइनस બે હવે જો જો બાળકો 5 ની આગળ એક નિશાની જે છે એ માઈનસ છે 2 ની આગળ માઈનસ છે અને માઈનસ ની આગળ પાછા પ્લસ છે એટલે કે 2 ની આગળ ટોટલ નિશાની કેટલી છે તો કે 2 2 નિશાનીમાંથી કેટલી કરવાની તો કે 1 તો હવે કોષ્ટકમાં જો પ્લસ માઈનસ માઈનસ આવી ગયા માઈનસ 2 નિશાનીમાંથી 1 થઈ ગઈ હવે પાછળ બગડાને એમના ઉતાર દો અને આગળ 5 માઈનસ છે તો એને પણ એમ નામ રહેવા દો બરાબર હવે જો માઈનસ માઈનસ તો કોષ્ટકમાં જુઓ માઈનસ 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 બંને નિશાની સરખી તો સંખ્યાનો શું તો કે સરવાળો તો 5 ને 2 કેટલા થાય તો કે 7 સરવાળો તો થઈ ગયો હવે છેલ્લો પોઈન્ટ મોટી સંખ્યાની નિશાની તો મોટા કોણ તો કે 5 5 માઈનસ છે તો જવાબ પણ માઈનસ બરાબર ચલો ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં આપણી પાસે છે 5 અને -2 બરાબર સરવાળો કીધો છે તો બંને સંખ્યા વચ્ચે સરવાળાની નિશાની મૂકી દીધી બરાબર અને 2 માઈનસ હતા તો માઈનસ જ રહ્યા હવે જેમ આગળના દાખલામાં કર્યું એમ 2 માંથી એક નિશાની કરવાની તો પ્લસ માઈનસ શું થઈ જશે કોષ્ટકમાં જોઈને તો પ્લસ માઈનસ માઈનસ અને 2 ના 2 નીચે એમના ઉતારી દીધા 5 ના 5 હવે 5 માઈનસ 2 તો 5 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 3 મોટી સંખ્યાની નિશાની મોટા 5 તો જવાબ પણ પ્લસ માં જ આવશે ચલો ચોથો દાખલો ચોથું એક્ઝામ્પલ છે આપણું -5 અને 2 હવે તમને કીધો છે સરવાળો તો બંને પૂર્ણાંક વચ્ચે સરવાળો -5 માઈનસ સોરી -2 હવે જો એક પૂર્ણાંક માઈનસ છે એક પૂર્ણાંક પ્લસ છે તો માઈનસ પ્લસ શું થશે તો કે માઈનસ તો પૂર્ણાંકની બાદબાકી 5 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 3 બાદબાકી તો થઈ ગઈ હવે મોટી સંખ્યાની નિશાની મોટા 5 છે તો 5 માઈનસ છે તો આપણો જવાબ શેમાં આવશે તો કે માઈનસમાં બરાબર હવે આ હતા પૂર્ણાંક સંખ્યાના સરવાળા એવી જ રીતે શું આવશે તો કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી જેવી રીતે સરવાળાની નિશાની સરવાળાના દાખલામાં સરવાળાની નિશાની આવે એવી જ રીતે બાદબાકીના દાખલામાં બાદબાકી નિશાની
बाकी दाखला ना स्टेप तो एना एज रहे छे। पहला दाखलो तमने आपेलू छे 7 અને 3 બરાબર। હવે શું કીધું છે બાદબાકી કરો તો બાદબાકી કરવાની કીધી હોય એટલે બંને પૂર્ણાંક વચ્ચે શેની નિશાની આવશે માઈનસ ની તો 7 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 4 આ તો પહેલા ધોરણનો દાખલો। હવે એવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ। બીજા એક્ઝામ્પલમાં તમને આપેલું છે -7 અને -3 બરાબર। હવે શું છે બાદબાકી તો બંને પૂર્ણાંક વચ્ચે માઈનસ ની નિશાની -7 -3 આ માઈનસ કહેવાય બાદબાકીની નિશાની મૂકી અને આ 3 તો માઈનસ હતા અને 7 પણ માઈનસ જ હતા। હવે જેમ સરવાળાના દાખલામાં જોયું તે રીતે કે કોઈ પણ પૂર્ણાંકની આગળ બે નિશાની આવે એટલે બે માંથી કેટલી કરવાની તો કે 1 માઈનસ માઈનસ નો ખબર પડે કોષ્ટકમાં જોઈ લેવાનું માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા પ્લસ આવી ગયા 3 ના 3 એમ નામ અને 7 ને કેવા તો કે માઈનસ બરાબર। ચલો હવે આગળ વધો તો અમે શું છે એક પૂર્ણાંક માઈનસ છે એક પૂર્ણાંક પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ એટલે શું થશે સંખ્યાની બાદબાકી 7 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 4 અને છેલ્લું સ્ટેપ મોટી સંખ્યાની નિશાની મોટા 7 તો મોટાની નિશાની માઈનસ છે તો જવાબમાં પણ શું આવશે માઈનસ જ આવે। ચલો ત્રીજું એક્ઝામ્પલ હવે આપણી પાસે સંખ્યા છે 7 અને -3 બરાબર। ચલો બંને પૂર્ણાંકની શું કરવાની કીધી છે બાદબાકી બાદબાકીની નિશાની મૂકી દીધી 3 ઓલરેડી માઈનસ છે મૂકી દીધા। હવે એવી જ રીતે બંને બે બે નિશાનીમાંથી કેટલી કરવાની તો કે 1 માઈનસ માઈનસ પ્લસ 3 ના 3 એમ નામ અને 7 ના 7 એમ નામ બરાબર। હવે જો 7 પણ પ્લસ છે 3 પણ પ્લસ છે એટલે પ્લસ 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 તો 7 ને 3 કેટલા થઈ જશે તો કે 10 મોટી સંખ્યાની નિશાની મોટા પ્લસ છે તો જવાબ એ પ્લસ જ આવશે આમાં કે નિશાની બદલાવાની નથી। હવે આપણી પાસે છે ચોથું એક્ઝામ્પલ। ચલો ચોથા એક્ઝામ્પલમાં આપણી પાસે રકમ છે -7 અને 3 તો હવે પાછી એની બાદબાકી જ કરવાની કીધી છે બંને પૂર્ણાંક વચ્ચે બાદબાકીની નિશાની મૂકો મુકાઈ ગઈ 7 ની આગળ માઈનસ 3 ની આગળ માઈનસ તો હવે માઈનસ માઈનસ જો માઈનસ માઈનસ પ્લસ એટલે સંખ્યાનો શું થશે સરવાળો તો 7 ને 3 કેટલા થશે તો કે 10 અને મોટી સંખ્યાની નિશાની મોટા માઈનસ છે તો જવાબ શેમાં આવશે તો કે માઈનસમાં બરાબર। બાળકો આ આપણે હતા પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને આ હતા પૂર્ણાંક સંખ્યાની બાદબાકી બંને દાખલા સેમ જ આવે છે સરવાળા કીધા હોય તો સરવાળા કરવા નિશાની મૂકવાની બાદબાકી કીધી હોય તો બાદબાકીની નિશાની મૂકવાની। હવે આના પછીના લેક્ચરમાં આપણે જે 1.1 માં જે આના વિશે આગળ જે દાખલા આવશે તે ભણવાના રહેશે સહી બાળકો।